નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સફળ જીવનની દિશા દ્વારાના પ્રકરણમાં સર્વસુલભ સાધના સેવા. પાણી માત્ર સેવા કરવી એ મનુષ્યનું પરમ કર્તવ્ય છે. સેવા માનવ જીવનને ઉત્કૃષ્ટ અને પૂર્ણ બનાવનાર એક મહત્વપૂર્ણ સાધના છે. તે ફળ અનેક જાતની તપસ્યાઓ, સાધનાઓ, કર્મકાંડો, ઉપાસનાઓથી પ્રાપ્ત થઈ શકતું નથી. તે મનુષ્યને સેવા દ્વારા સહજપણે મળે છે. સંસાર છોડનારા, કઠોર તપસ્યા કરનારા ભગવાન બુદ્ધને આખરે પિંડિતોની સેવા કરવાની પ્રેરણા સંસારમાં પાછા ખેંચી લાવી. સોક્રેટિસ, ઈસુ, મહમ્મદ, રામકૃષ્ણ, ગાંધી, દયાનંદ તથા પ્રાચીનકાળના ઋષિઓ મહર્ષિઓનો જીવન મંત્ર સેવા જ તો હતો. જીવનલક્ષને મંજિલનો માર્ગ સેવાની સીધી પર જ થઈને જ જાય છે. ખરેખર સેવાનો માર્ગ જ્ઞાન, ભક્તિ, તપ, યોગ વગેરે માર્ગોથી પણ ઊંચો છે. તેના માટે જ્ઞાન, પુરુષાર્થ, સાધનોથી નહીં પણ ભાવનાઓની આવશ્યકતા હોય છે. કુસ્તુંભ મુનિ વર્ષોથી દીનદુખીઓને ભોજન કરાવ્યા પછી જ પોતે ભોજન કરવાનો નિયમ પાડતા હતા. પરંતુ એક દિવસ તેમના દરવાજે કોઈ સેવાનો અધિકારી ન આવ્યો. તેઓ ખૂબ જ દુઃખી થયા. ત્યારે તેમણે એક વૃક્ષ નીચે પડેલા વૃદ્ધ કોઢીને જોયો. તેઓ ઈશ્વરની કૃપા સમજીને તેની પાસે પહોંચી ગયા અને ભોજન ગ્રહણ કરવા માટે વિનંતી કરી. વૃદ્ધ બોલ્યા, હું શુદ્ર જાતિનો છું, તમારી ઉદારતા મેળવવાનો અધિકાર મને ક્યાંથી હોય? સર્વત્ર એક જ પરમાત્માના દર્શન કરનાર કુસ્તુંભ મુનિ માટે કોઈ શુદ્ર કેવી રીતે હોઈ શકે? તેમણે વૃદ્ધનું એવું આતિથ્ય કર્યું કે જેવું કોઈ ઉચ્ચ વર્ગમાં હું કરવામાં આવે. જીવનના ઉદ્દેશને પૂર્ણ કરવાની દ્રષ્ટિએ, અંતરાત્માના સંતોષની દૃષ્ટિએ, લોક કલ્યાણની દૃષ્ટિએ, ઈશ્વરને પ્રસન્ન કરવાની દ્રષ્ટિએ, માનવતાના આદર્શને ઉજ્જવળ બનાવી રાખવાની દ્રષ્ટિએ, આપણું નામ મહાપુરુષની ચિરસ્મરણીય યાદીમાં અંકિત કરાવવાની દ્રષ્ટિએ, ભારતીય ધર્મ અને સંસ્કૃતિનું માન વધારવાની દ્રષ્ટિએ સેવા માર્ગ જ એક એવો માર્ગ છે જેના પર ચાલવું આપણા બધા માટે દરેક રીતે ઉચિત અને આવશ્યક છે. સેવાનો અર્થ છે બીજાના ભલાની વાત વિચારવી તથા જરૂરિયાત પ્રમાણે બને ત્યાં સુધી દરેક સંભવ ઉપાયથી બીજાના ભલા માટે કાર્ય કરવું. નીતિકારોએ પ્રકૃતિનું ઉદાહરણ આપતા કહ્યું છે, નદીઓ પોતાનું જળ પોતાને પીવા માટે નહીં, બીજાને પીવડાવીને તેમની તૃષ્ણા શાંત કરવા માટે વહેતી રહે છે. વૃક્ષો પોતાના ફળ પોતે ખાતા નથી, પરંતુ સંસારના પ્રાણીઓને આપી દે છે. એવી જ રીતે સજ્જન અને સેવાભાવી લોકોનું ધન ઐશ્વર્ય માટે નહીં, પરંતુ લોક સાધના, સમાજના કલ્યાણ અને વિકાસ માટે હોય છે. જ્યારે નદી, સરોવર, સમુદ્ર, વૃક્ષ, પશુ, ઘાસ, સૂર્યચંદ્ર વગેરે બધા સેવા ધર્મને અપનાવીને પોતાનું કર્તવ્ય પાલન કરી રહ્યા છે, તો પછી આપણે માનવ થઈને પણ આ મંગલમય પથના પથિક બનીને આપણા જીવનને ધન્ય કેમ ન બનાવીએ? જેમણે માનવ જન્મ સાર્થક બનાવવા માટે આ માર્ગને અપનાવ્યો છે તેમનું નામ ઇતિહાસના અમર પૃષ્ઠો પર કાયમ માટે અંકિત થઈ ગયું છે. મથુરાની બાજુમાં એક નાના ગામની બાળ વિધવાએ આખા દિવસ ઘંટી ચલાવીને બે આના રોજના કમાવવાનો તથા ગુજરાન ચલાવવાનો નિયમ બનાવ્યો હતો. તેમાંથી રોજના બે પૈસા પરમાત્મા માટે નિયમિત રીતે બચાવવા લાગી. ઘડપણમાં લગભગ 1000 રૂપિયા જેટલી રકમ ભેગી થઈ ગઈ, જેનાથી તેણે મથુરા દિલ્હી માર્ગ પર એક પાકો કૂવો બનાવ્યો. બીજા અને શીતળ જળવાળા આ કૂવો આજે પણ દરણા દરનારીનો કૂવો તરીકે વિખ્યાત છે. જેનું શીતળ જળ પીવે છે અને તેઓ ઇતિહાસ સાંભળે છે તે આ ઉદાર દેવાત્માને સત નમન કરી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પે છે. જો ભાવના અને અંતકરણ ઉદાર હોય તો પરમાત્મા માટે શું ન કરી શકાય? પોતાના દૈનિક જીવનમાં બીજા આવશ્યક કાર્યોની જેમ સેવા કાર્યો માટે પણ કેટલોક સમય નિર્ધારિત રાખો. આપણી બુદ્ધિમાં સેવાવૃત્તિ રહે. દરેક કાર્ય ઈમાનદારી અને લોક કલ્યાણની દ્રષ્ટિએ કરો. પોતાના વિચારો અને વ્યવહારની સેવા તત્વની સ્થાપના કરો અને બીજાના સુખ પહોંચાડો. આ તેમના દુઃખમાં ભાગ પડાવવા માટે તેમજ પતિતોને આગળ વધારવા માટે મન વચન કર્મથી જે કંઈ બની શકે તે કરતા રહો. પોતાના દિનચર્યામાંથી કેટલોક સમય નિશ્ચિત રૂપે સેવા કાર્યમાં વાપરવો જોઈએ.
અને આ બાબતમાં ધનવાન સંકલ્પવાન સત્પુરુષોની જેમ આ જીવન તેને નિભાવવા માટે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે કોઈ અડચણ આવે તો તેને ફરી શરૂ કરી દેવું જોઈએ. પોતાની શક્તિ અને સામર્થ્ય પ્રમાણે સ્થાનિક આવશ્યકતાઓ અને પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને સેવા કાર્યો માટે નાના મોટો કાર્યક્રમ સહેલાઈથી બનાવી શકાય છે. અમૃતલાલ ઠક્કર એન્જિનિયર હતા. તેઓ જે ક્ષેત્રમાં કામ કરતા હતા તે અસ્પૃશ્યનું હતું. ગંદકી, બીમારી તથા ગરીબીના કારણે તેમની હાલત અત્યંત દયનીય હતી. ઠક્કર નોકરીમાંથી બચેલા સમય તેમની સેવામાં લગાવતા હતા. આટલું કરવાથી જ તેમની સ્થિતિમાં ભારે સુધારો પરિવર્તન જણાવા લાગ્યું. ઠક્કર વિચારવા લાગ્યા, આ પુનિત કાર્યમાં સમસ્ત જીવન જ કેમ લગાવી દેવું. પરિણામે તેમણે નોકરી છોડી દીધી અને ગાંધીજીના સહયોગથી હરિજન સુધારણા આંદોલનને દેશવ્યાપી બનાવી શક્યા. સમાજ સેવકોમાં તેમનું નામ અસ્મરણીય રહેશે. આપણે સેવાના જીવનમાં એક આવશ્યક વ્રત તરીકે ગ્રહણ કરવી જોઈએ. સેવાની સાધના ગમે તેવી પરિસ્થિતિઓમાં કરી શકાય છે. તેના માટે કોઈ વિશિષ્ટ યોગ્યતા કે ધનની જરૂર હોતી નથી. જો આપણને સેવાની ઈચ્છા હોય તો અત્યંત વ્યસ્ત જીવનમાંથી પણ સમય કાઢીએ છીએ સેવા માટે જરૂર છે. ઉત્કૃષ્ટ અભિલાષા અને પ્રબળ ભાવનાની સેવાને જીવન સાધનાનું અંગ માનીને આપણે આંશિક રૂપે પણ શરૂ કરી શકીએ છીએ. વધારે નહીં તો રોજના માત્ર એક બે કલાક કાઢીએ તોય ઘણું છે અને તે કોઈના માટે અઘરું નથી. જ્યારે લોકો રમતગમત, મનોરંજન, સહેલગાહ પાછળ સમય કાઢી શકતા હોય તો આવી સેવા જેવી ઉત્કૃષ્ટ સાધના માટે રોજ થોડો ઘણો સમય ન કાઢી શકે એવું કોઈ કારણ નથી. સેવા માટે કોઈ ચોક્કસ સ્થાન હોતું નથી. તેના માટે કોઈ દેખાડો કરવાની પણ જરૂર નથી. સાચો સેવક એ છે કે પ્રદર્શન કર્યા વગર પોતાનું કાર્ય કરતો રહે. સેવા કાર્ય કોઈ પ્રશંસા મેળવવા માટે નહીં, પરંતુ પોતાનું કર્તવ્ય સમજીને કરવામાં આવે છે. સેવા કાર્યમાં માત્ર બીજાનું જ ભલું થાય છે, પોતાનું કંઈ પણ ભલું થતું નથી એમ વિચારવું ખોટું છે. આંતરિક સંતોષ, પ્રફુલ્લતા અને સદ્ભાવનાઓના અનેક ગુણો પોતાના વ્યક્તિત્વમાં વિકસિત થાય છે. ઉદારતા, દયા, સહિષ્ણુતા, કરુણા, વાણીમાં મધુરતા વગેરે અનેક સદગુણોનો પ્રાદુર્ભાવ તથા વિકાસ થાય છે, જેના કારણે સેવાભાવી માણસ બીજા સામાન્ય લોકો કરતાં ઝડપથી મહાનતા તરફ, સફળતાના સોપાનો સર કરતો આગળ વધે છે. કારણ કે તેને બીજા લોકો કરતાં વધુ સદભાવ અને સહયોગ મળે છે. વ્યક્તિત્વમાં મહાનતા પણ સેવાભાવના અપનાવવાથી જ આવે છે. મહાત્મા ગાંધી પોતાના અત્યંત વ્યસ્ત કાર્યક્રમમાંથી પણ સેવા કાર્ય માટે સમય કાઢી જ લેતા હતા અને તેમની સેવા નિષ્ઠા જ તેમને મોહનદાસ કરમચંદ ગાંધીમાંથી મહાત્મા ગાંધીનું સ્થળે પહોંચાડ્યા. સેવા સાધના દરેક દ્રષ્ટિએ માણસ માત્ર માટે આવશ્યક છે. નૈતિક, સામાજિક, ભૌતિક અને આત્મિક ઉન્નતિ માટે સેવા માર્ગ અપનાવવો એ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે. સેવાભાવ ધરાવનાર વ્યક્તિએ જાતિ, ધર્મ, છૂતાછૂતની ભાવનાથી પણ હોવું જોઈએ. દિન દુખિયાની સેવા કરનાર સ્વયં પરમાત્મા સ્વરૂપ હોય છે. નિસ્વાર્થ ભાવથી કરવામાં આવેલી સેવા હંમેશા ફળીભૂત થાય છે. બાબા સાહેબ આંબેડકર એક સીધા વકીલ હતા. એમણે ધાર્યું હોત તો પોતાનું ગુજરાત સારી રીતે ચલાવી શક્યા હોત, પરંતુ તેમના અંતકરણમાંથી પેદા થયેલી સદભાવે તેમના જીવનની દિશાધારા જ બદલી નાખી. અપંગો, કોઢીઓના પુનર્વસવાટ માટે તેમણે પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખ્યું. તેમણે સ્વાવલંબી બનાવવા તથા એ સાબિત કર્યું કે દુર્ભાવનાને પણ પડકાર આપી શકાય છે. રોગની ચિકિત્સા તથા શલ્યક્રિયા દ્વારા યથાસંભવ દર્દીઓને કામ કરવા લાયક બનાવવાના કાર્યમાં તેમના પરિવારે પણ યોગદાન આપ્યું. સરકાર તથા જનતા પાસેથી પણ સારો એવો સહયોગ અને સન્માન મળ્યા. આજે પણ આશ્રમના સંચાલનનું તમામ ખર્ચ તથા આજુબાજુના ક્ષેત્રમાં ચાલતા રચનાત્મક કાર્યોની જવાબદારી આ સ્વાવલંબી કુષ્ઠરોગીઓ જ ઉપાડે છે. તેઓ ભિખારીની જેમ ઠેર ઠેર ભટકતા હતા, તેમના માટે તો તેઓ દેવદૂત જ બની ગયા. સદભાવ તેમની અંદર ઠાસી ઠાસીને ભરેલો હોય છે. તેનાથી સેવાધર્મ નિભાવ્યા વિના રહી શકાતું નથી.
પરિસ્થિતિ ગમે તેવી હોય છતાં તેઓ પોતાનું કર્તવ્ય અવશ્ય પૂરું કરે છે. અંતઃકરણની આ સદાશયતા જ તેમને મહાન બનાવે છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.